मुख्य विपक्ष तरीके नथी छता पण गुजरातना युवानो माटे सतत लड़ी रही है, गुजरातना खेडूतो माटे लड़ी रही है, ગુજરાતના મહિલાઓ માટે લડી રહી છે, સતત લોકો માટે હાલ લડી રહી છે અને આવનારા દિવસોની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાના છે, મને પૂરો ભરોસો છે. અને આવનારી ચૂંટણીની અંદર એટલે કે વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ફૂલ જોરશોરથી ગુજરાતની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો લડશે અને ખૂબ તાકાતથી લડશે. અને આવનારી ચૂંટણી અંદર ખૂબ સારા અંકો સાથે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પહોંચશે. તો આ નરેશ પટેલની જે વાત હતી આમ આદમી પાર્ટીને, એમાં શું મુશ્કેલી પડી? નરેશભાઈને કઈ પાર્ટીની અંદર જોડાવવું એમનો પર્સનલ વિષય છે. કોંગ્રેસમાં જોડાવવું, ભાજપમાં જોડાવવું કે આમ આદમી પાર્ટીમાં? હથિયાર કેમ નીચે મૂકી દીધા? એમ હથિયાર નીચે મૂકવાની કોઈ વાત નથી આમ આદમી પાર્ટીએ. હું પણ પોતે નરેશભાઈને ટૂંક સમય પહેલા, થોડા દિવસો પહેલા મળ્યો હતો, ત્યારે પણ અમે નરેશભાઈ સાથે ચર્ચા કરી હતી. નરેશભાઈનો પોતાનો અંગત નિર્ણય છે, પોતાનું અંગત મંતવ્ય છે ને કઈ પાર્ટી સાથે જોડાવું. અને હજુ કોંગ્રેસ સાથે જોડાણ નથી, અને કદાચ કોંગ્રેસ સાથે જોડાય નહીં, કોંગ્રેસ સાથે જોડાય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એને શુભેચ્છા. અને એને કોંગ્રેસ સાથે જોડાવું તો ડૂબતી નાવ સાથે, ડૂબતી નાવ સાથે કેવી રીતે જોડાવું એમનો વિષય છે. કારણ કે ગોવાની વાત હોય, પંજાબની વાત હોય, ઉત્તરાખંડની વાત હોય, યુપીની વાત હોય, પણ નરેશ પટેલ જાણે છે ને તમામ કોંગ્રેસ થી ડૂબતી કોઈ કોઈ વ્યક્તિ ડૂબતી નાવમાં બેસવા તૈયાર થાય? તમામ રાજ્યોની અંદર એમને ખબર, તમામ રાજ્યોની અંદર કોંગ્રેસ હારે છે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં હારી છે. જો એને આટલું બધું પ્રોત્સાહન હતું છેલ્લા 27 વર્ષમાં, ઘણી બધી રાજકીય હિલચાલો થઈ છે, પણ છતાં પણ કોંગ્રેસ કઈ ના કઈ, નરેશ પટેલ તો બધું જાણે છે, કોંગ્રેસના જ લોકો, કોંગ્રેસના જ લોકો, પટેલને કઈ ખબર નથી પડતી એવું તો છે નહીં. મેં કીધું એનો અંગત વિશે, એનો અંગત નિર્ણય છે, એના આધારિત વાત કરીએ. ભાઈ તમે આ બેને કઈ રીતે ટક્કર આપશો? કોંગ્રેસ ભાઈ, હમણાં કમલેશભાઈ કીધું કે અમે તમામ સારા લોકોને, સામાજિક લોકોને અમે આવકારીએ છે. પહેલા તો કોંગ્રેસ પાર્ટી પોતાના લોકોને સાચવે. ભૂતકાળની અંદર ખૂબ સારા લોકો, આંદોલનકારી લોકો કોંગ્રેસ પાર્ટીની અંદર આવ્યા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કંઈ નથી આપ્યું, ખાલી ખૂણામાં બેસવાનું આપ્યું છે, બીજું કશું નું આપ્યું. અને જે કોંગ્રેસના તમારી બેની લડાઈમાં તો ખુશ થશે, પાંચ નેતાઓ જે કામ કરે છે દર વખતે, તમે જોઈ લો, જે કોઈ સ્ટેન્ડિંગ કમિટી, જે કોઈ ઇલેક્શન કમિટીના ચેરમેન હોય કે જે કોઈ હોય, તમારો રોલ બેક શું? ચલો એ છોડો, તમારું શું? એમાં એક જ સરખા નેતા, તમે શું નરેશ પટેલ જેવા મોટા ચહેરા તમારી જેમ નથી આવતા? જી 24 કલાકના માધ્યમથી ખૂબ, આજ દિવસ સુધીમાં જે વાત નથી, ખૂબ મોટી વાત કરું કે આવનારા દિવસોની અંદર 4-5 ધારાસભ્યો દિલ્હીની અંદર ભાજપના કોંગ્રેસના 10 દિવસ પહેલા માનીય અરવિંદ કેજરીવાલજી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. અને આવનારા દિવસની અંદર એ ધારાસભ્ય આમ આદમી પાર્ટીની અંદર, કઈ પાર્ટીના, એ આવનારા દિવસોમાં ખબર પડશે. એટલે વિભાગ ફોડી નાખ્યું તમે? આવનારા દિવસોમાં જોડાશે ખૂબ સારી રીતે, ખૂબ મોટા લોકો, ખૂબ સામાજિક ધારાસભ્યો જ ને, સિટિંગ ધારાસભ્યો, અરવિંદ કેજરીવાલ સાથે કયા ધારાસભ્યો દિલ્હી ગયા હતા એનું જરાક ચકાસ કરે. ખબર પડી જશે.